નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ઉમેરન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થતા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ રાજ્યપરા બંદરે દોડી આવ્યા રોડ રસ્તા અને ગંદકી પ્રદૂષણ વગેરે પ્રશ્નોને ધ્યાનમાં લઈ કાળુભાઈ રાઠોડે રાજ્યપરા બંદરના સરપંચ શ્રી કામળિયા ભરતભાઈની રૂબરૂ મુલાકાત લીધી સૈયદ રાજ્યપરા બંદર વર્ષોથી વિકાસની રાહ જોતું આજે એક નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે સૈયદ રાજપરા બંદર ની અંદર નવા સરપંચની નિમણૂક થતા સરપંચ શ્રી ભરતભાઈ કામળિયાની ની આગેવાની હેઠળ ટૂંકા સમયગાળાની અંદર અનેક પ્રકારના બંદરના વિકાસ ને લઈ સરકારને રજૂઆત કરી એક પછી એક કામો સૈયદ રાજ્યપ્રા ગામની અંદર શરૂ થઈ રહ્યા છે પાણી ગટર વીજળી સ્કૂલ શાળા રોડ રસ્તા વગેરે અનેક પ્રકારના કામો શરૂ કરવામાં આવ્યા છે ચોમાસાની ઋતુ દરમિયાન સયદ રાજ્યપ્રા ગામની અંદર મુખ્ય પ્રશ્ન ગટર પ્રદૂષણ ગંદકીનો હોય છે જેને લઈ અનેક વિસ્તારોની અંદર જેસીબી દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે સરપંચ શ્રી ભરતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે વરસાદ પડવાથી ગામની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ગંદકી પ્રદૂષણનો પ્રભાવ થોડો રહેતો હોય છે જેને ધ્યાનમાં લઈ અમે લોકોએ આ ગામની મુખ્ય ગટરો બનાવવાની રજૂઆત સરકાર શ્રીને કરેલ છે અને બાકીના દરેક કામ ટૂંકા સમયમાં પૂરા કરવામાં આવશે ડિજિટલ ઇન્ડિયાની સાથે ડિજિટલ ગામડું સૈયદ રાજ્ય બંદરની અંદર જોવા મળશે સરકાર તરફથી મળતી તમામ પ્રકારની ગ્રાન્ટો અને યોજનાઓનો પૂરતા પ્રમાણમાં લાભ લેવામાં આવે છે બંદર જેટીના વિકાસ માટે અને લોકોની પૂરતી રોજગારી ધંધા માટે પૂરતા પ્રમાણમાં વધુ ધ્યાન આપી કોઈપણ પ્રકારના વિવાદ વગર સૈયદ રાજપરા બંદર ગ્રામ પંચાયત ખૂબ જ સારું કામ કરી રહી છે ગામના દરેક લોકોને ન્યાય મળી રહે અને ગામના વિકાસ માટે સરપંચ શ્રી ભરતભાઈ કામળિયા વધુ મહેનત કરી રહ્યા છે સંવાદદાતા જયેશ સાખડ સાથે કેમેરામેન ભાણજી સાખટ દિવ મિરર ન્યૂઝ ઉના નામ ભરતભાઈ કામળિયા હું શહેર રાસપરામાં સરપંચ તરીકે હાલમાં ફરજ બજાવું છું અમારા ગામમાં સરકાર શ્રી દ્વારા 1.5 વર્ષથી અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે વિકાસના પણ હજી અમારા ગામમાં ઘણા બધા વિકાસના કાર્યો ઘટે છે જેમાં પાંચ આંગણવાડી હજી હાલમાં નથી બનેલી પેટા આરોગ્ય કેન્દ્રની એક બિલ્ડિંગ બાકી છે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી અમારા ગામમાં હાલમાં એ પણ એક જરૂરિયાત છે પછી માધ્યમિક શાળા નવ થી બાર સરકારે મંજૂર કરેલી છે પણ હાલમાં એમનું બિલ્ડિંગ નથી એ બનાવવામાં આવે તેમજ અગિયાર બારમાં શિક્ષકોનો સ્ટાફ નથી એ પૂર્ણ કરવામાં આવે તેમજ અમારા ગામની અંદર અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે વિકાસના પણ હજી આવા બધા મોટા જે સરકાર શ્રી દ્વારા કરવાના થાય એ નથી થતા બીજું કે હાલમાં અમારા ગામના જે ગંદકીના વિડીયો વાયરલ થયા તે બાબતે મારે લોકોને અને કહેવાનું થાય કે લોક જાગૃતિનો રાજપરામાં અભાવ છે કારણ કે શિક્ષણ ઓછું હોવાને કારણે પ્લાસ્ટિકનો અનધ ઉપયોગ કરે છે પ્લાસ્ટિક બોટલો જ્યાં ત્યાં નાખી દે છે ગટરના ભૂંગરાઓમાં તેમજ પ્લાસ્ટિક ખાઈને જ્યાં ત્યાં નાખી દે છે જન જાગૃતિના અભાવને કારણે આવું થઈ રહ્યું છે પંચાયત સતત સક્રિય છે આ બાબતે અને અમારા હાલના ધારાસભ્ય પણ આના માટે અમારામાં અમારા માટે સંપર્ક કર્યો હતો તે લગભગ આવવાના છે મુલાકાત માટે એટલે ખાસ સરકાર ગ્રામ પંચાયત અને લોકોને પણ જાગૃત થવાની જરૂર છે ખાસ શિક્ષણના અભાવને કારણે પ્લાસ્ટિકનો અનધ ઉપયોગ થઈ રહ્યો છે અને જ્યાં ત્યાં નાખી દે છે એટલા માટે મારે લોકોને ખાસ રાજપરા ગામના લોકોને ખાસ વિનંતી છે કે પોતે પોતાનું ફળિયું સાફ રાખે એટલે સો ગામ સાફ રહેશે જય જય ભારત નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર